ગ્રેટ. કેમ છો બધા? ધેટ્સ ધ સ્પિરિટ. મને થયું કે હમણાં હું પૂછીશ હવે આ જવાબ આપશે નહીં આપે, બીકોઝ પર્સનલી આઈ એમ વેરી મચ એનર્જેટિક. સો હું એવો જ રિસ્પોન્સ તમારી પાસેથી બી ચાહીશ કે તમે પણ એવો જ રિસ્પોન્સ આપો. થેન્ક યુ સો મચ. સો ફર્સ્ટ ઓફ ઓલ આઈ વોન્ટ ટુ થેન્ક યુ. થેન્ક યુ સો મચ મેમ ફોર ઇન્વાઇટિંગ મી. ડૉક્ટર દીપ્તિબેન, પ્લીઝ તમે જે દર વખતે એમની જેટલી બી ઇવેન્ટ હમણાં લાસ્ટ ડે બી હતી, સો એમને મને ઇન્વાઇટ કરેલી એન્ડ આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ હર. એન્ડ સાથે સાથે તમારા બધા માટે કહેવા માંગીશ કે જે મારી જર્ની છે એમાં પર્સનલી ડૉક્ટર એટલે આ બધાની લાઈફનું એવું હોય છે કે ડૉક્ટર બહુ મહત્વનો પાર્ટ હોય છે, કારણ કે જિંદગી બચાવે છે. અને મારી જિંદગી પણ એક ડૉક્ટરે જ બચાવી છે, બહુ જ બધા ડૉક્ટર્સે બચાવી છે એકચ્યુઅલી. અને તમે બધા ડૉક્ટર્સ જોડે એકસાથે આટલા બધા ડૉક્ટર્સને જોઈને મને ખૂબ જ મજા પડી છે. સો ફર્સ્ટ ઓફ ઓલ તમારા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. વેલ, મારી નાની એવી સ્ટોરી તમારા બધા સાથે હું શેર કરવા માંગીશ, બીકોઝ હું જ્યાં બી જાઉં ત્યાં થોડીક એટલા માટે હું શેર કરું છું કે કદાચ થોડાક કોઈ મારાથી મોટિવેટ થશે, ઇન્સપાયર થશે. બીકોઝ અત્યારનું સ્પેશિયલી યુથ જે હું જોઈ રહ્યું છું ખૂબ જ ડિપ્રેશનમાં હોય છે, નાની નાની તકલીફોમાં એ લોકો કદાચ સુસાઇડનું એન્ડ યુ નો અત્યારના જે ચાલી રહ્યું છે. સો આઈ ફીલ વેરી બેડ, કારણ કે ભગવાને બહુ જ સરસ જિંદગી આપી છે જીવવા માટે. અને હું જ્યારે જોઉં છું, કારણ કે મારે જીવવું હતું, જ્યારે હું શેર કરીશ મારી સ્ટોરી એક્સિડેન્ટની ને બધી, તો મને એવું થતું હતું કે ત્યારે મને ફીલ થયું કે લાઈફ ઇઝ સો બ્યુટિફુલ એમ. અને હવે હું જોઉં છું કે ઘણા બધા લોકો સુસાઇડ કરવાનું ટ્રાય કર્યું, તો આઈ ફીલ વેરી બેડ કે મને જીવવું છે, મને આખી જિંદગી જીવી છે અને હું જીવી નથી શકતી, અને આ લોકોને આટલી સરસ લાઈફ આપી છે ભગવાને, કેમ વેસ્ટ કરે છે. મારો એક્સિડન્ટ એકચ્યુઅલી મૂવી કે આવતી હતી, મેયર સાહેબને સ્ટેજ પર બિરાજવા માટે વિનંતી કરું છું. ડોક્ટર જગદીશભાઈ પટેલ જે આપણા સુરત શહેરના મેયર છે. સો બેઝિકલી હું અત્યારે જેમ સારી કીધું 28 યર્સની છું, એન્ડ બિફોર 10 યર્સ મેં મારું એક્ટિંગ અને મોડલિંગ કરિયર સ્ટાર્ટ કરેલું. અને મારા મમ્મીની ઈચ્છા હતી કે હું આ ફિલ્ડમાં આવું અને આગળ વધું. સો બહુ જ મિસ સૌરાષ્ટ્ર બનેલી, મિસ અમદાવાદ બનેલી, અને એના પછી મિસ મુંબઈમાં ટોપ 10માં આવેલી. હું રાજકોટમાં હું રહેતી હતી, સો મારી પાસે એટલા બધા સ્કોપ નહોતા આગળ આવવા. એન્ડ આગળ આવવું હતું પણ મમ્મીએ જે મને સપોર્ટ, કારણ કે 17 વર્ષની છોકરીને બહુ જ હાર્ડ પડે આ ફિલ્ડમાં આવવું, સો મમ્મીએ મને બહુ જ સપોર્ટ કર્યો અને એમ કીધું કે તું આગળ વધ, બસ હું તારી સાથે છું. અને મેં પછી મિસ સૌરાષ્ટ્ર બન્યા પછી, કારણ કે ફિલ્ડમાં આવું હતું તો મેં કાર્ડ આપવાની શરૂઆત કરી હતી, અને મને શરમ નથી લાગતી આ વસ્તુ કહેવામાં, કારણ કે કોઈ બી વસ્તુની શરૂઆત નાનાથી જ થતી હોય છે. સો મેં સ્ટાર્ટ કર્યું અને ધીરે ધીરે મને બહુ જ બધી મોડલિંગની ઓફર્સ આવવા માંડી, એક્ટિંગની ઓફર્સ આવવા માંડી, એન્ડ બહુ જ સરસ ચાલી રહ્યું હતું. મેં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પણ કર્યું, એન્ડ સાથે સાથે 5 મૂવીઝ મેં એઝ અ લીડ કર્યા હમણાં 2016માં જ. 5 મહિનામાં 5 મૂવી કરવા, ઇટ્સ લાઈક બિગ ડીલ ફોર મી. સો સડનલી એક ના થવાની ઘટના એવી બની કે એક્સિડન્ટ થયું, મારું મૂવીનું શૂટ આખું પતી ગયું હતું અને પાછી આવતી હતી અને એક્સિડન્ટ થયું, એન્ડ સ્પાઇનલ કોર્ડ ઇન્જરી. સો આઈ લોસ્ટ માય લેગ્સ, લાઈક પેરેલાઇઝ થઈ ગયા છે. બટ ડૉક્ટરે મને આવીને એવું કીધું કે રીતિકા તું ક્યારેય બેસી પણ નહીં શકે, મારા હજી પણ રિપોર્ટ જોવે છે, તો કોઈ બી તમે તો ડૉક્ટર્સ જ છો. સો મને એવું જ કે આ કેવી રીતના પોસિબલ છે, તું કેવી રીતે બેસે છે? સો ઇટ્સ લાઈક ખબર નહીં, મને અંદરથી જ એવું હતું કે ના હું ચાલીશ, અને અત્યારે હું વોકરથી થોડું ચાલું છું વિથ સપોર્ટ. અને ડૉક્ટર મને કહેતા હતા, હું એક્સિડન્ટ થયું ને ત્યારે હું આમ બેડ ઉપર હતી, ઓપરેશન થઈ ગયું, બેટા તું ચાલી નહીં શકે લાઈફ ટાઈમ, બેસી પણ નહીં શકે, આ કડવી સચ્ચાઈ છે ને તું એક્સેપ્ટ કરી લે. તો લાઈક હા ડૉક્ટર, મનમાં હું બોલી હતી બોલો ને તમે, મને ખબર છે મારે શું કરવું છે. અને ઇટ્સ બીન ઓલમોસ્ટ 3 યર્સ હવે થશે, બટ આઈ એમ ડેમ શ્યોર કે હું વિધિન 2 યર્સ હું ચાલતી થઈશ, કારણ કે જે મારી રિકવરી આવી છે. એન્ડ આઈ એમ રિયલી થેન્કફુલ ટુ માય ફ્રેન્ડ્સ, માય પેરેન્ટ્સ,
એવરીવન, બહુ જ સપોર્ટ બધાએ મને આપેલો છે. સો આફ્ટર એક્સિડન્ટ ધીરે ધીરે મારી રિકવરી એશિયન ફિઝિયોથેરાપી જે છે એમાં જ મારી ચાલી રહી હતી ટ્રીટમેન્ટ એન્ડ ઓલ. એન્ડ ઓલ ઓફ સડન ફરીથી કંઈક ન થવાનું થયું ને મારી બધી જ રિકવરી જતી રહી હતી. હાર્ટ ફેલ થઈ ગયું મારું એન્ડ આઈ વોઝ લાઈક આઈ વોઝ ઓલમોસ્ટ ડેડ. આઈ વોઝ ડેડ એકચ્યુઅલી. અને આ સ્ટોરી કદાચ ઘણાને એવું લાગશે કે આવું થોડી હોય, તો 30 મિનિટ્સ માટે મારી અંદર જીવ નહોતો. હાર્ટ ફેલ થઈ ગયું હતું અને કિરણ હોસ્પિટલમાંથી એવું કહી દીધું કે હવે નહીં, શી ઇઝ નોટ લાઈક. તો મમ્મીનું એવું હતું કે ના, આવું તો બની જ ના શકે, એને કંઈ જ નથી થયું ને પાછી આવશે. તમે ડોક્ટર્સ છો તો તમને ખબર હશે, 8 CPR પછી હું પાછી આવી એન્ડ મારી બધી જ રિકવરી જતી રહી હતી. ફરીથી એક એવું થયું કે આટલી બધી મહેનત કર્યા પછી ફરીથી ઝીરોથી સ્ટાર્ટ કરવાનું. બટ મમ્મી કે ના, હું છું ને તારી સાથે, તું સ્ટાર્ટ કરે. ફરીથી હમણાં 2 મહિના, હજી કાલે 2 મહિના થશે મારા મમ્મી ઓફ થઈ ગયા ફેબ્રુઆરીમાં. એન્ડ એમણે મને જ્યારે હું ઓફ થઈ ત્યારે મમ્મી એવું કીધું હતું કે ભગવાન મારી જિંદગી લઈ લેજે પણ મારી દીકરીને બચાવજે. અને સાચેમાં કદાચ ભગવાને માની લીધું એવું મને લાગ્યું. આટલા બધા ખરાબ દિવસો મેં પસાર કર્યા પણ જે મમ્મીનું થયું ને હું કદાચ નહોતી ડાયજેસ્ટ કરી શકતી કે આવું પોસિબલ નથી. કારણ કે મમ્મી જ મારા, મમ્મી એવું કહેતી કે હું ને પપ્પા તારા 2 લેગ્સ છે, ભલે તારી પાસે લેગ્સ નથી તો શું થઈ ગયું. મેં તને અને આફ્ટર એક્સિડન્ટ પણ હું મારા શૂટ્સના કામ કરતી હતી, મારું એક્ટિંગ મોડલિંગ, સ્ટીલ આઈ એમ ડુઈંગ એક્ટિંગ મોડલિંગ એવરીથિંગ બિગથીને પણ. સો પછી મને થયું કે ચાલ મમ્મી નથી પણ મમ્મી મારી જોડે છે. એમનું સપનું હતું કે હું આગળ વધીશ અને એટલા માટે જ અત્યારના હું તમારા બધાની સાથે છું. 2 મહિના થયા છે બટ આઈ લવ યુ મોમ એન્ડ આઈ નો કે જ્યાં બી હશે ત્યાં મને જોતા હશે તો બહુ જ ખુશ હશે. કારણ કે એમનું એ સૌથી વધારે ખુશ મને સ્ટેજ ઉપર જોઈને થતા અને શૂટ પર હું જ્યારે શૂટ કરતી એ જોઈને થતા. સો આ એક નાની એવી સ્ટોરી હતી બટ આઈ જસ્ટ વોન્ટ ટુ ટેલ એવરી વન કે પ્લીઝ નાની નાની વસ્તુઓમાં ટેન્શન નહીં લો. લાઈફ ઇઝ સો બ્યુટિફુલ, બી પોઝિટિવ અને ચડોતર તો આવ્યા કરે લાઈફમાં, રાઈટ? સો તમે બધા આમ તો મારે કહેવાની કોઈ જ જરૂર નથી બટ યુથને હું જોઉં છું ત્યારે મને સ્પેશિયલી એવું થાય છે કે પ્લીઝ તમારી લાઈફને તમે વેસ્ટ નહીં કરો. એન્ડ ઈચ ડે તમે એવી રીતના જીવો કે જિંદગીનો છેલ્લો દિવસ છે, એટલી જ ખુશાલીથી જીવો બસ. સો થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી. થેન્ક યુ સો મચ. સો ઇન્સ્પાયરિંગ સ્પીચ રીતિકા, ઇટ વોઝ એક્સેલન્ટ. અને કદાચ ભલે અમે બધા અહીંયા ડોક્ટર પછી પણ ડોક્ટરો એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણી સમક્ષ અહીંયા હાજર છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના એક્ટ્રેસ રીતિકા ચિલકા મેડમ. રીતિકાજી, આપ સુરત આવ્યા છો, કેવું લાગે છે? સુરત ઇઝ લાઈક માય સેકન્ડ હોમ. સો અહીંયા આવીને ઓફકોર્સ બહુ જ બધી મજા જ આવતી હોય ઓલવેઝ, અને સ્પેશિયલી લોચો ખાવાની મજા આવે. આજે આ ઇવેન્ટની અંદર તમે આવ્યા છો એના વિશે તમે શું કહેશો? ફર્સ્ટ ઓફ ઓલ હું ડૉક્ટર દીપ્તિબેનને કોંગ્રેચ્યુલેટ કરવા માગીશ એન્ડ સ્પેશિયલ થેન્ક યુ કહેવા માગીશ કે એમણે મને સ્પેશિયલી અમદાવાદથી અહીંયા બોલાવી અને અહીંયા બહુ જ મજા આવી આ ઇવેન્ટમાં. એન્ડ રાંદેરના બધા ડૉક્ટર્સ અહીંયા આવ્યા હતા તો એકસાથે બહુ જ બધા ડૉક્ટર્સને મળી છું આજે. સો ફિલિંગ વેરી ગુડ. એક નાનકડો મેસેજ આપણા જે સુરતીઓ છે એના માટે તમે શું કહેશો? વેલ, પ્રોપર સુરતીઓને તો નહીં કહું પણ બધાને એવું કહીશ કે યસ, બી પોઝિટિવ એન્ડ લાઈફમાં કંઈ બી થાય, જસ્ટ કીપ સ્માઇલિંગ. થેન્ક યુ. આંધ્રાડા જે ડૉક્ટર્સ ક્લબની ઇન્સ્ટોલેશન સેરેમની હતી. અમારી ક્લબ 1990માં એસ્ટાબ્લિશ થયેલી હતી અને અમારા મેમ્બર્સ લગભગ 1200 જેટલા મેમ્બર્સ છે. એટલે એક પ્લેટફોર્મ પરથી આટલા બધી જ પેથીના ડૉક્ટર્સ સરસ રીતે યુનિટીમાં કામ કરી રહેલા છે અને એના લીડર તરીકે એટલે કે પ્રેસિડેન્ટ તરીકે મને આજે ઇન્સ્ટોલ થવાનો ખૂબ જ ગર્વ છે. નાના છે હા, ડૉક્ટર પ્રેમલ નોટિસવાલા, RADCના નવા સેક્રેટરી તરીકે મેં પદભાર સંભાળ્યો છે. અમારી નવી ટીમ આવનારા વર્ષોમાં અમે ફેમિલી પ્રોગ્રામો પણ કરીએ છીએ. RADCમાં અમારા એજ્યુકેશનલ પ્રોગ્રામ પણ થાય છે ઘણા બધા અને સોશિયલ મીડિયામાં પણ આ બધા અમે ફ્લેરઅપ કરતા હોઈએ છીએ અને સામાજિક ઉત્થાનના કાર્યક્રમો અમે કરીએ છીએ. આ વર્ષે અમારા પ્રેસિડેન્ટ લેડી પ્રેસિડેન્ટ છે, જે ફર્સ્ટ ટાઈમ બન્યા છે RADCમાં ઇતિહાસમાં. તો અમે સ્ત્રી સશક્તિકરણના પણ ઘણા બધા કાર્યક્રમો કરીશું અને બાળ વિકાસના કામો પણ અમે કરતા રહી આવ્યા છીએ અને આગામી દિવસો પણ કરીશું અમે. અને લવ એન્ડ કેર તરફથી એક નવો પ્રોજેક્ટ સુરત શહેરને અમે આપ્યો છે, એમાં
લવ તાપી એન્ડ કેર તાપી. તાપીને અમે જેટલું બચાવી શકીએ એટલા બચાવવાના પ્રયત્ન કરીશું, અને ટ્રી પ્લાન્ટેશનનો પણ અમારો હેતુ છે. અને જે અડાણી અને રાંદરી વિસ્તારનો જે આખો બેલ્ટ છે એમાં અમે લોકો ટ્રી પ્લાન્ટેશન કરીને એન્વાયરમેન્ટને પણ સપોર્ટ કરીશું. થેન્ક યુ.